વાવ વિધાનસભાની આ ભાજપ અને કોંગ્રેસ કરતા વધારે કોઈ ચર્ચામાં હોય તો તે છે ઉમેદવાર માવજી પટેલ માવજી પટેલ કે જે ભાજપના દિગ્ગજ નેતા ગણાતા હતા અને વાવ પેટા માવજી પટેલે ભાજપમાંથી ટિકિટ પણ માંગી હતી પરંતુ તેમને ટિકિટ ન મળતા તેમણે ભાજપ સામે બળવો કર્યો અને અપક્ષ ઉમેદવાર તરીકે તે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી ભાજપ એવું માની રહી હતી કે ભાજપને કોઈ ફેડ નહીં પડે તેના મતમાં જે વિભાજન થશે તે કોંગ્રેસના મતમાં જ વિભાજન થશે અને આનાથી નુકસાન કોંગ્રેસને પહોંચશે પરંતુ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપ પણ હવે માઉજી પટેલની જે રીતે લોકપ્રિયતા વધી રહી છે તેનાથી ડરી ગઈ હોય અને એટલા જ માટે ભાજપે માઉજી પટેલ સામે પગલાં ભર્યા અને ભાજપ પક્ષમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે હવે માઉજી પટેલના આ સસ્પેન્શનને લઈને માઉજી પટેલે પણ ખુલાસો છે તે કર્યો છે ત્યારે માવજી પટેલે શું ખુલાસો કર્યો અને શું વાત કરી તે વાત કરીશું ભાજપ પક્ષે કડક કાર્યવાહી કરી છે જેમાં પેટા ચૂંટણીમાં ભાજપ સાથે બળવો કરી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા માવજી પટેલ સહિત કુલ પાંચ આગેવાનોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે માવજી પટેલે પાંચ નવેમ્બરે કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતારવાનો છે અને આ નિવેદનને પાંચ દિવસ બાદ જ એટલે કે દસ નવેમ્બરે જે ભાજપ પક્ષ છે તે પક્ષમાંથી માવજી પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા આ ઉપરાંત ભાજપના આગેવાન અને ભાભર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજી પટેલ દેવજી પટેલ દલારામ પટેલ અને જામા પટેલને પણ ભાજપ પક્ષમાંથી જે પ્રાથમિક સભા જે સદસ્ય જે સભ્ય છે તેમાંથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ત્યારે હવે માવજી પટેલે પણ આ સસ્પેન્શનને લઈને ભાજપ ઉપર વળતા પ્રહાર છે તે કર્યા છે ત્યારે માવજી પટેલ વળતો પ્રહાર કરતા શું કહી રહ્યા છે તે સાંભળીએ પટેલ પટેલ ત્રણ એ આજે કરી દીધા છે ભાજપનું કામ ભાજપ કરે અમારું કામ અમે કર્યું છે શું કરવું શું ન એ તો એમની ઈચ્છાની વાત છે અમારી પાસે કોઈ હોદ્દો નથી કોઈ પદ નથી ભાજપે કશું આલ્યું નથી અને અમારી પાસેથી શું લે એના સિવાય બીજું કશું છે ને કદી આપ્યું નથી કોઈ લાલજીભાઈને આપ્યું નહીં કોઈ અમને આપ્યું નહીં બીજાને નથી આપ્યું અત્યારે જે પ્રકારે પ્રચાર ચાલી રહ્યો છે તમારું કેમ્પિયન ચાલી રહ્યું છે છે જોતા પગલું એવું લાગે નહીં ભાજપ ગમે પગલું ને અમે તો અમે તૈયારી હાથે જ નીકળ્યા હોય ને સાહેબ જ્યારે જંગલમાં નીકળ્યા હો ત્યારે અમજ્યા સિંહની તૈયારી રાખીને જ નીકળ્યા હો કે અમે સિંહ આવશે તો સિંહને પણ અમે કંટ્રોલ કરવો પડશે એટલે તૈયારી હાથે નીકળેલા છે અને લાલજીભાઈ પટેલ કશો કરે અમારા માટે અમારી ટીમ છે આશીર્વાદ છે એ અમે કોઈ કોઈ ભાજપની મહેરબાની કોઈ પાર્ટીની પાર્ટીની ક્યારેય મહેરબાની ઉપર નથી જીવતો અમે તો પ્રજાની મહેરબાની જીવવા વાળા માણસ અમારા પગો નીચે ધરતી છે અને આ વિસ્તારની પ્રજા ઓગણીસો બાસઠમાં માં પણ અપક્ષા ભીમજીભાઈ બાદપુરા જીતાડ્યા હતા અને હમેના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ હતી આ જ વિસ્તારની અંદર ભેમાં બી પણ ચૂંટણી લડ્યા હતા રોનીવાળા અને હકીકતમાં પકડી નથી આ જ વિસ્તારમાં પરબત બી લડ્યા હતા અપક્ષ અને જીતાડ્યા હતા એટલે આ તો સુરાપુરોની ધરતી છે ખુમરવંતી ત્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે બે દિવસ બાકી છે અને એ પહેલાં જે પ્રમાણે ભાજપે જે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ છે કે જેમને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ત્યારે હવે આ રાજનીતિ છે તે વધુ ગરમાઈ રહી છે માવજી પટેલના સસ્પેન્શનને લઈને હવે સાંસદ ગેનીબેન ઠાકોર છે તે પણ મેદાને આવ્યા અને તેમને પણ નિવેદન આપ્યું છે જેમાં ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે ભાજપની સોચી સમજી આ જે રાજનીતિ છે તે ગણી શકાય જે વ્યક્તિના હિસાબે બે હજાર બાવીસમાં નેવું ટકા વોટ ભાજપને મળ્યા હતા અને હવે બે હજાર આ જ માવજી પટેલ હતા એટલે કે એમના ચાવવાના અને બતાવવાના બંને અલગ હોય તેવું લાગી રહ્યું છે તેમ કહેતા ઘેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તે બી સાંભળીએ એ તો એમની સોચી સમજી રાજનીતિ છે સસ્પેન્ડ કરવા માટેની એ જ આખો સમાજ હતો કે એમના એક જ વ્યક્તિના ઇશારે બે હજાર બાવીસમાં નેવું ટકા ભારતીય જનતા પાર્ટીને આપ્યા હતા આ જ ઉમેદવાર હતા અને આ જ પક્ષ હતો એટલે હું માનું ત્યાં સુધી ચાવવાના અને બતાવવાના બીજા છે એટલે સસ્પેન્ડ કરે ના કરે એ ભારતીય જનતા પાર્ટીનો એમનો મામલો છે પણ એ હું સમજો છું ત્યાં સુધી એ એમની એક રાજનીતિનો ભાગ છે ને એમાં હું કાંઈ કહેવા માંગતી નથી ત્યારે માવજી પટેલના સસ્પેન્શન બાદ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર છે તે પણ ચૂપ નથી બેઠા સ્વરૂપજી ઠાકોરે પણ માવજી પટેલ ઉપર નામ લીધા વગર એક કાર્યક્રમની અંદર પ્રહાર છે તે પ્રહાર કર્યા હતા જેમાં સ્વરૂપજી ઠાકોરનું કહેવું હતું કે જે લોકો અફવા ફેલાવી રહ્યા છે કે આ વખતે જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છે તેમાં ભાજપ અને કોંગ્રેસની હાર થશે અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલની જીત થશે આવી અફવા ઉપર ધ્યાન ન આપવું અપક્ષ ઉમેદવાર કદી જીતી ના શકે તેમ કહેતા સ્વરૂપજી ઠાકોર પણ માવજી પટેલ ઉપર વરસ્યા હતા ત્યારે સ્વરૂપજી ઠાકોર શું કહી રહ્યા છે તે સાંભળીએ ભાજપ કોંગ્રેસ હારે અને અપક્ષ જીતે કોઈથી અપક્ષ જીતે ભાઈ ક્યારેય અપક્ષ ના જીતે એ સમયે આપણો ત્રીજો નંબર આપ્યો અને બીજા નંબર ને ટેકો કર્યો અને બીજા નંબર નો જીતી ગયો આ વખતે આપણે બીજા નંબર નું બટન છે પણ આપણે જીતાડવાનું છે આ વખતે પણ અફવા ચાલે આપણને ત્રીજા નંબરે મૂક્યા આપણે ત્રીજા નંબરે છો આપણે કયા નંબરે છ આપણો ભારતીય જનતા પાર્ટી નો કમર પહેલા નંબરે જીતવાનો છે

ત્યારે કહી શકાય કે અપક્ષ ઉમેદવાર માઉજી પટેલ અને ભાજપ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેની જો વાત કરવામાં આવે તો માવજી પટેલ જે વાવના આકોલી ગામની એક સભા સંબોધી રહ્યા હતા જે સમય દરમિયાન જે ગૃહમંત્રીના બનાસકાંઠા અને ખાસ વાવના પ્રવાસ અંગે પણ જે તેમણે જણાવ્યું હતું કે ભાજપનો સૈનિક હતો મેં ટિકિટ માંગી હતી પરંતુ આની અવગણના કરવામાં આવી અને ભાજપને હવે તે ભારે પડશે જે બાબતે ગૃહમંત્રીને પણ મળવા માટે ગયા હતા તેમની લેવી પડી હતી ગૃહ રાજ્યમંત્રી બે દિવસથી વાવના ગામડાઓમાં ફરે છે જેમને લોકોને મળવાનો સમય નથી હોતો તે ગૃહ રાજ્યમંત્રીને ઘરે ઘરે જઈને મત માગવા પડે છે તે સી આર પાટીલને પણ મળ્યા હતા સી આર જે વાવ પેટાચૂંટણી જાહેર થઈ તેના એક મહિના પહેલાં માવજી પટેલ અને ચૌધરી સમાજના જે આગેવાનો છે તે તમામ લોકો સાથે મળીને સી આર પાટીલને મળી અને રજૂઆત છે તે કરવામાં આવી હતી કે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે માવજી પટેલને પસંદ કરવામાં આવે પરંતુ સી આર પાટીલે તેમને ઉડાવ જવાબ આપ્યો હતો અને માવજી પટેલની અવગણના છે તે પણ કરી હતી ત્યારે કહી શકાય કે જે સી આર પાટીલે અવગણના કરી અને ત્યારબાદ જે ભાજપ છે તે ભાજપ દ્વારા જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં છેલ્લા સમયે સ્વરૂપજી ઠાકોરને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા એટલે માવજી પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે બહાર આવ્યા અને અપક્ષ ઉમેદવારી છે તે નોંધાવી અને કહેવાય કે હવે એટલા માટે જ વાવ વિધાનસભામાં એવું કહેવાય છે કે ત્રિપાખીઓ જંગ છે તે જોવા મળી રહ્યો છે અને માવજી પટેલ કે આ વખતે ચોક્કસ ભાજપ અને કોંગ્રેસ બંનેને ભારે પડે તેવું લાગી રહ્યું છે કારણ કે આ વખતે વાવની જનતા છે તે વાવની જનતા નહીં જે માવજી પટેલનું સમર્થન મળી રહ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે અને એટલા જ માટે કદાચ ભાજપને હવે ડર લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે માવજી પટેલે થોડા દિવસ પહેલાં એવું પણ કહ્યું હતું કે પાર્ટી જે ભાજપના જે હાલના અધ્યક્ષ છે સી આર પાટીલ તેમનો પાવર ઉતારવાની હવે જરૂર છે અને તેમનો પાવર તે ઉતારશે પાર્ટીના વડાનો પાવર તો પ્રજા ઉતારે જ ઉતારે જ છે જ્યારે જ્યારે પાર્ટીને અહમ આવે છે ત્યારે ત્યારે તેમનો પાવર ઉતરી જ જાય છે બાકી તો મને ટિકિટ ન આપવાનું કોઈ કારણ નથી તેમ કહેતા જે માવજી પટેલ છે તે સી આર પાટીલ છે તેમની ઉપર પણ વરસી પડ્યા હતા તેમની ઉપર પણ પ્રહાર છે તે કર્યા હતા સાથે જ માવજી પટેલનું કહેવું હતું કે ચૂંટણીમાં હારી જવું તો પાર્ટી પાસે એકસો ને બાસઠ ધારાસભ્યની બહુમતી તો હતી જ તેમ છતાં પણ તેમને ટિકિટ ના આપવામાં આવી અને તેમની અવગણના કરવામાં આવી તો હવે માવજી પટેલની જો રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો માવજી પટેલની જો વાત કરીએ તો ઓગણીસો નેવું માં વાવ બેઠક ઉપરથી માવજી પટેલે જનતા દળ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને આ બેઠકમાં તે ઓગણીસો નેવું માં જીત છે તે જીત પણ મેળવી હતી ત્યારબાદ ઓગણીસો અઠ્ઠાણું માં ફરી એકવાર વાવ બેઠક ઉપરથી ભાજપમાંથી માવજી પટેલ છે કે જે ચૂંટણી લડ્યા પરંતુ આ વખતે માવજી પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ જો વાત કરવામાં આવે તો બે હજાર સાતમાં વાવમાંથી માવજી પટેલ ફરી એકવાર ચૂંટણી લડવા માટે ઊભા રહ્યા હતા અને આ વખતે કોઈ પાર્ટીમાંથી નહીં પરંતુ અપક્ષ ઉમેદવારી છે કે જે માવજી પટેલે નોંધાવી હતી અને આ અપક્ષ ઉમેદવારીના કારણે માવજી પટેલની હાર છે તે હારનો સામનો માવજી પટેલે કર્યો હતો ત્યારબાદ જો વાત કરવામાં આવે તો માવજી પટેલ બે હજાર સાતની ચૂંટણીમાં જે અપક્ષ ઉમેદવારીમાં હાર મેળવી ત્યારબાદ તે કોંગ્રેસમાં જોડાયા હતા અને બે હજાર બારમાં થરાદમાંથી તેમને કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને ત્યાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો બે હજાર સત્તરની જો વાત કરવામાં આવે તો બે હજાર સત્તરમાં ફરી એકવાર માવજી પટેલ થરાદમાંથી ચૂંટણી લડ્યા આ વખતે ના ભાજપ કે ના કોંગ્રેસ પરંતુ ફરી એકવાર માવજી પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે જે થરાદમાંથી લડ્યા હતા અને ત્યાં પણ માવજી પટેલને હારનો સામનો કરવો પડ્યો પરંતુ ચોક્કસથી કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષને માવજી પટેલની અપક્ષ ઉમેદવારીના કારણે ક્યાંક જે વોટ છે તે વોટની અંદર માર પડ્યો હતો પરંતુ માવજી પટેલે તો ત્યાં પણ હારનો સામનો કર્યો હતો માવજી પટેલની જો વાત કરવામાં આવે તો માવજી પટેલ અત્યાર સુધીમાં પાંચ વાર ચૂંટણી માવજી પટેલે હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે એક વાર ઓગણીસો માં તે જે જનતા દળ પાર્ટી હતી તેમાંથી માવજી પટેલને જીત મળી હતી અને હવે છઠ્ઠી વખત જ્યારે માવજી પટેલ જે વાવ વિધાનસભાની આ પેટા ચૂંટણી બે હાજર ચોવીસ માં આવી રહી છે આ અંદર માવજી પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે એવું કહેવાય છે કે હાલ તો માવજી પટેલને પટેલ સમાજનું પૂરેપૂરું સમર્થન છે સાથે અન્ય સમાજ અને વાવની જનતાનું પણ સમર્થન છે તે ઘણું જોવા મળી રહ્યું છે અને એટલા જ માટે માવજી પટેલ વિશ્વાસ સાથે કહી રહ્યા છે કે આ વખતે જે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ છે તેમને જીત ચોક્કસથી મળશે પરંતુ ક્યાંક આ જે વિશ્વાસ છે માઉજી પટેલનો તે વિશ્વાસના કારણે ભાજપનું ટેન્શન છે તે ચોક્કસ વધી ગયું છે ભલે ભાજપ એમ કહેતો હોય કે માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી ભાજપને કોઈ જ ફેર નથી પડવાનો ભાજપને કોઈ નુકસાન નથી થવાનું પરંતુ જે પ્રમાણે ભાજપે માવજી પટેલ સામે ચૂંટણીના બે દિવસ પહેલાં જે પગલાં ભર્યા છે અને ભાજપ પક્ષમાંથી તેમને સસ્પેન્ડ કર્યા છે તે જ દેખાડી રહ્યું છે કે ભાજપ હવે ડરી ગઈ છે અને એટલા જ માટે તેમને માવજી પટેલ સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી કરી છે અને હવે કહી શકાય કે આગામી સમયમાં માવજી પટેલ પણ એવું ચોક્કસપણે એક વિશ્વાસથી કહી રહ્યા છે માવજી પટેલનું બી નિવેદન સામે આવ્યું કે જેની અંદર માવજી પટેલ એવું કહી રહ્યા છે કે અમે ભાજપ ઉપર જીવતા નથી મેં અપક્ષ ઉમેદવારી કરી છે તો એટલા માટે કરી કે મને લોકોએ કીધું વાવની જનતાએ કહ્યું એટલા માટે મેં અપક્ષ ઉમેદવારી કરી છે ને તેમના માટે જ તે લડી રહ્યા છે અને એટલા માટે જ તે વિશ્વાસથી કહી રહ્યા છે કે આ વખતે માવજી પટેલની જીત ચોક્કસથી થશે ખેર બે દિવસ બાદ જ ખ્યાલ આવશે કારણ કે તેર તારીખે તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે ત્યારે મતદાન બાદ ત્રેવીસ તારીખે ચોક્કસથી ખબર પડશે કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ ઉપર માવજી પટેલ ભારે પડ્યા કે પછી માવજી પટેલ ઉપર ભાજપ કે કોંગ્રેસ ભારે પડ્યું અને જે પ્રમાણે ભાજ માવજી પટેલ કે જે સી આર પાટીલનો પાવર ઉતારવાની વાત કરી રહ્યા હતા તો તેવીસ તારીખે એ નક્કી થઈ જશે કે ખરેખર પાવર કોનો ઉતર્યો ત્યારે આપ શું માની રહ્યા છો કે જે પ્રમાણે માવજી પટેલ સામે ભાજપે જે જે કડક કાર્યવાહી કરી છે અને ત્યારબાદ માવજી પટેલ પણ જે વળતો પ્રહાર કરી રહ્યા છે કે અમે ભાજપ ઉપર નથી જીવતા અમે જનતા માટે જીવી રહ્યા છે અને એટલા જ માટે અપક્ષ ઉમેદવારી જનતા માટે તેમને નોંધાવી છે આ નિવેદનને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર